માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં આણંદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 74.63% જાહેર થયું છે. ત્યારે 547 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે તો 1845 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા. આણંદ જિલ્લામાં 10% ઓછું પરિણામ ધરાવતી 2 શાળા છે, જ્યારે 26 શાળાઓનું પરિણામ 100% જાહેર થયું છે. જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 17% પરિણામ વધારે આવ્યું છે. તો SSC બોર્ડના પરિણામમાં બામણવાની લક્ષ સ્કૂલ ઓફ સાયન્સના 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓએ પોતાના પરિણામનો શ્રેય માતા પિતા અને શાળાને આપ્યો છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા JEE અને NEET એક્ઝામની પ્રિપરેશન માટે અમે સ્કૂલના 6ઠા ધોરણથી વિદ્યાર્થીઓનો IQ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ લઈ અને લગભગ 40-50 વિદ્યાર્થીઓ દરેક ધોરણના જુદા તારવેલા છે અને તેમની માટે અમે અલગ શિક્ષકો પણ ફાળવેલા છે અને અલગને હાયર કર્યા છે. એની ઉપર પોતાના એક શિક્ષક પણ એનું હેન્ડલિંગ કરે. ઉડાનનો અમારો કોન્સેપ્ટ એ છે કે જ્યારે પણ છોકરાઓ 12th પછી NEET અને JEE એક્ઝામ આપવા જાય ત્યારે એના જે ક્વેશ્ચન કોન્સેપ્ટ બેઝ હોય છે એમને અમે 6ઠાથી બેઝિક તૈયારીઓ કરાવીએ છીએ. આજ રોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત બોર્ડનું પરિણામ 82.56% છે. આણંદ જિલ્લાનું પરિણામ છે 74.63%. ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત DN હાઈસ્કૂલનું પરિણામ છે 82.22%, જેમાં કે A1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ છે, A2 ગ્રેડમાં 23 વિદ્યાર્થીઓ છે. ઓવરઓલ ગત વર્ષ કરતાં કે આ વર્ષે કે પરિણામ વધુ સારું આવેલું છે. જે રિઝલ્ટ જાહેર થયું એ સમગ્ર ગુજરાતમાં બહુ સારું રહ્યું છે. એમાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવાના વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષો કરતાં પણ ખૂબ જ સારું પરિણામ મેળવેલ છે. A1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ આવેલા છે, A2 ગ્રેડમાં 31 વિદ્યાર્થીઓ છે, B1 ગ્રેડમાં 48 વિદ્યાર્થીઓ છે. સમગ્ર શાળાનું પરિણામ 99% જેટલું રહેલું છે. હું સર્વ વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા 10માં પર્સન્ટાઇલ 99.80 આવ્યા અને પર્સન્ટેજ 96.33 આવ્યા અને આનો શ્રેય હું મારા પપ્પા મમ્મી પપ્પાને અને જે સ્કૂલના ગુરુજનો છે એમને આપું છું, જેમણે ખૂબ જ સપોર્ટ કર્યો હતો, માર્ગદર્શન પણ આપ્યું હતું. અને આની આગળ હું મેટ્રિક ગ્રુપમાં મેડિકલ લઈને જવા ઈચ્છું છું. હું DN હાઈસ્કૂલમાંથી ભણ્યો છું, સેકન્ડરી સેક્શનમાંથી. મારા રિઝલ્ટ જે આવ્યું છે 91.6%, એમાં શાળાનો અને જે સ્કૂલના શિક્ષકો છે, ટ્યુશનના શિક્ષકો છે અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો ફાળો છે. અને આગળ 11-12ની જો વાત કરવામાં આવે તો હું આગળ વિજ્ઞાન પ્રવાહનો ચયન કરવા માગું છું અને આગળ જઈને એક ઓટોમોબાઈલ એન્જિનિયર બનવા માગું છું. મારા ટકા 10માં ધોરણમાં આવ્યા 95 અને મારી પાછળ મારા મમ્મી પપ્પા અને સ્કૂલના શિક્ષકો તથા ટ્યુશનના પણ શિક્ષકો મહેનત કરી છે અને હું આગળ 11મા અને 12મા ધોરણમાં સાયન્સ વિભાગમાં જઈશ અને આગળ જઈને હું એક કેમિસ્ટ બનવા માગું છું. વાડલા ગામથી આવું છું. મેં આજે SSC બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે 96.76 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને આ A1 પ્રાપ્ત કરવાની પાછળ મૂળ કારણ છે મારી આ લક્ષ હાઈસ્કૂલ. આ લક્ષ હાઈસ્કૂલ એટલે આખા વર્ષમાં અમને એવી મહેનત કરાવી કે આ A1 સુધી અમને પહોંચાડ્યા છે. આખો વર્ષ લગભગ 50થી વધારે પણ ટેસ્ટ લીધા અને અમને મહેનત કરાવી. અને બીજું કે અમારા માતા પિતા એમણે પણ ઘેર એવી મહેનત કરાવી છે. મારા 99.35 PR આવ્યા છે. એનું મૂળ કારણ જ છે આખી લક્ષ હાઈસ્કૂલ. કારણ કે અમે જ્યારથી આમ સ્કૂલમાં આવ્યા ને ત્યારથી અમને દરરોજ પાઠો ભણાવતા, ટેસ્ટ લેવાતા. ધારો કે એક ટોપિક ચાલે અને બીજો દા ટેસ્ટ કાં તો મળે લખવાનો રહેતો, એ પ્રશ્નો પૂછાતા. અને કોઈ બી તમે એના તમને આપણને ડાઉટ હોય ને આપણે કોઈ બી શિક્ષકોને ફોન કરીએ ને બહાર આવે તો એ શિક્ષક કોઈ દિવસ એવું નહીં કે હું ઘરે જઈને ફોન કરું, તે ત્યાંને ત્યાં તમને ડાઉટ સોલ્વ કરી આપશે. આવી રીતે મેં મહેનત કરી છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે જે મારા SSCના રિઝલ્ટમાં 98.99 PR આવ્યા છે એનું મૂળ કારણ લક્ષ જ છે. સાથે સાથે મારા માતા પિતાએ પણ એના પાછળ ખૂબ મહેનત કરી છે અને મને ગર્વ છે કે આજે હું મારા સ્કૂલને આટલું સારું પરિણામ લાવીને આપી શકી છું. સારો પોતાનો ભાગ ભજવતા શિક્ષકો છે
હું આગળ MBBS ડૉક્ટરની લાઈન ક્લિયર કરવા માગું છું. સ્કૂલમાં અમે દર રેગ્યુલર જે ભણાવતા હતા તેનો બીજા દિવસે ટેસ્ટ લેવામાં આવતો હતો. ત્યારબાદ મારા ઘરનું એટમોસ્ફિયર મારા માતા પિતાએ એવી રીતે ક્રિએટ કર્યું હતું જેનાથી હું સારો અભ્યાસ કરી શકી છું અને આ સ્ટેજ પર પહોંચી શકી છું.